નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય આસપાસ પાઠ ચૌદ પાઠનું નામ છે રાજુનું ખેતર બરોબર અહીંયા રાજુના ખેતર વિશે આપણને આપેલું છે એ હું તમને આગળ પાઠ શીખું છું દરેક તમે આમાં ધ્યાન આપજો હું રાજુ છું હું રાજુ છું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ જો બાળકો હવે આમાં પ્રશ્ન આપણને પૂછી શકે કે રાજુ કયા ગામ કયા તાલુકામાં અથવા કયા ગામમાં રહેતો હતો તો રાજુ ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહેતો હતો ઓક્ટોમ્બર મહિનો ચાલી રહ્યો છે દર દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે બરાબર આમાં બીજો પ્રશ્ન પણ પૂછી શકે કે ઓક્ટોમ્બર મહિનામાં કઈ પાકની વાવણી થાય છે તો ઓક્ટોબર મહિનામાં ડુંગળીની વાવણી થાય છે એમ થઈ શકે બરાબર ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને જોયું બાળક ખેતરમાં જે હોય એમાં હળથી અથવા ટ્રેક્ટરથી ખેતરને પાક લઈ લીધા પછી ખેડવું પડે જેથી જમીન પોચી બને તો રાજુના પિતાજી તો જાતે કોદાળી લઈને મહેનત કરે છે આખું ખેતર કોદાળીથી ખોદે તો કેટલી વાર લાગે પણ રાજુના પિતાજી તોય કોદાળીથી ખેતર ખેડે છે હવે આમાં કયું છે શોધી કાઢો તો આમાં શે રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરો અને ચર્ચા કરો તો જો કોદાળી છે ઉપર અહીંયા જો દેખાય છે રાજુના પપ્પાના હાથમાં શું છે જો આ કોદાળી છે બરાબર તો કોદાળીને કોદાળી જ કહેવાય છે બરાબર પણ આપણે બે પ્રકાર બે પ્રકારની પણ આવે છે એક બાજુની સાઈડ હાથાવાળી પણ હોય એને કોદાળી કહેવાય અને બે બાજુથી તીર દોરેલા જેવું આવે એને પણ કોદાળી કહેવાય છે તો એ કોદાળી દોરવાની છે અહીંયા અને એને કોદાળી નામ આપવાનું છે બરાબર હવે અહીંયા બીજની વાવણી આ વર્ષ પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે જો હવે અહીંયા બળદ છે બરાબર એ ખેતરથી ખેડે છે નીચે હળ હોય એનાથી ચાસ પડતા જાય અને ઉપર અહીંયા એક એવું હોય જે ઉપર એમાં બિયારણ નાખતા જાય એટલે નીચે એ ચાસમાં બિયારણ પડતું જાય એટલે તે બિયારણ વાવતું જાય એના પર પછી પાણી પાય એટલે બિયારણ ઉગે છે બરોબર તો રાજુના પિતાજી પણ ખેતરમાં હળ આપે છે અને હળની સાથે એને આ ફર જોડેલું છે બરોબર એમાં એ બિયારણ નાખતા જાય એટલે ખેતરમાં બિયારણ વાવાતું જાય પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે હા પૂરતા પ્રમાણમાં જ બીજ નાખવાના હોય વધારે પણ ના થવા જોઈએ અને ઓછા પણ ના રહેવા જોઈએ બરાબર અને ચોક્કસ અંતરે જ નાખવાના હોય છે કે આટલી એક મુઠ્ઠી આટલા ઓલામાં પૂરી કરવાની પછી બીજી મુઠ્ઠી આટલા ડગલે પૂરી કરવાની આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થઈ મોટો થઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે બરાબર આમાં શું કહ્યું છે હું એક જ જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ તો ચાલે બાળકો એવું ન ચાલે કારણ કે બીજ એક જગ્યાએ નાખો તો એક જગ્યાએ બધું ઢગલો થાય અને પછી આખું ખેતર ખાલી રહે પણ આપણે તો જેમ ખેતરના બળદો ચાલતા જાય એમ ચોક્કસ અંતરે થોડું થોડું એમાં બિયારણ નાખતું જવાનું એટલે તે બધા ખેતરમાં આખા ખેતરમાં સરસ રીતે ઉગી જાય ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે એ ચર્ચા કરો તો ખેતરમાં ખેડવા તો પ્રાણીઓ એટલે બળદ સિવાય કઈ રીતના થાય તો હમણાં કહ્યું હતું ને રાજુના પપ્પા કોદાળીથી ખેતર ખેડતા હતા તો એ કોદાળીથી ખેડી શકાય પછી ટ્રેક્ટરથી અથવા તો ટ્રેક્ટર નીકળ્યું છે ટ્રેક્ટરની પાછળ થ્રેસર જોડી દે એટલે એમાં ખેતર ખેડાઈ જાય બરાબર ટ્રેક્ટર પછી અહીંયા છે અંકુર દેખાશે અંકુર એટલે જે બિયારણમાંથી અંકુર ફૂટે છે એની વિશે વાત કરેલી છે બીજને વાવ્યાને લીસ વીસ દિવસ થઈ ગયા ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે ડુંગળીના છોડનો સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે જોયું કેટલા દિવસ થઈ ગયા બિયારણ વાવ્યું વીસ દિવસ તો વીસ દિવસમાં ડુંગળીના બીજના અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે અંકુરિત એટલે અંકુર એટલે નાના નાના બીજ ઉપર નાના નાના ડાળખા દેખાય છે જે અંકુર કહેવામાં આવે છે બરોબર અને એની સાથે આજુબાજુમાં પણ ઘાસ પણ નીચે એટલે એને નીંદણ કહેવાય વધારાનો ઘાસ હોય એને નીંદણ કહેવાય એ પણ ઉગી નીકળ્યું છે તો નિંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઊગી નીકળે છે બરોબર ખેતરમાં જે આપણે નીંદણ હોય ફરતું વધારાનું ખાસ એ કંઈ વાવવું નથી પડતું એ તો જાતે જાતે જ ઊગી નીકળે છે તો ખેતીના પાકમાં નિંદણ દૂર કરવા ન આવે તો પાક સારો થતો નથી સાચી વાત છે બાળક જો એ ખેતરમાં નીંદણ હોય તો એ નિંદણ પછી ત્યાં એને ખાતર કે પાણીની પૂરું પણ દે નહીં આપણે જે વાવ્યું હોય ને એને તો તે પહેલા પેલા વધારાનું ખાસ જે નીંદણ હોય ને એને દૂર કરી નાખે તો આપણે જે વાવ્યું હોય એને પૂરું પાણી મળે અને પૂરું ખાતર મળે તો એ સરસ રીતે વિકસિત થાય એટલા માટે પહેલાં નીંદણને દૂર કરવું જોઈએ મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ જો એના મમ્મી એના કાકાની પોતે પણ તે ખેતરમાં એના મમ્મી પપ્પાને નીંદણ દૂર કરવામાં મદદ કરે છે ઉગેલો છોડ તો ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે પહેલાં તો નાના અંકુર હતા હવે એ થોડા થોડા કરતાં મોટા ઘૂંટણ જેટલા થઈ ગયા છે બરાબર પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને લણવો પડશે જોયું પાંદડા પીળા થઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે એટલે અંદર બિયારણ તૈયાર ડુંગળી તૈયાર થઈ ગઈ હશે એટલે હવે એને લણવી પડશે એટલે કાપવી પડશે તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો તમારા ખેતરમાં જો તમે તમારા મમ્મી પપ્પાના ઘરે કે તમારા દાદાના ઘરે મામાના ઘરે કાકાના ઘરે ગયા હોય વતનમાં તો ત્યાં એને ખેતરમાં તમે આંટો મારવા ગયા હોય તો એના વિશે જાણકારી પૂછી લેવાની છે અને આમાં દોરતા શીખવાનું છે એટલે એ ખબર પડે તમને કે આ ખેતરમાં કયો પાક વાવેલો છે કેવી રીતે ઉગે છે એને કઈ રીતે લણવાનો હોય છે એના બિયારણ કેવી રીતે વાવવાના હોય છે એ બધું જાણકારી મેળવી લેવાની તમને ખબર છે કેમ ઘરના દરેક અહીંયા વ્યક્તિ આવે બરોબર ઘરના દરેક વ્યક્તિએ ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે બરોબર અહીંયા પણ વ્યક્તિ લખેલું નથી તે સમયસર થવું જોઈએ જ જરૂરી છે જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે સાચી વાત છે બાળકો જો ડુંગળીના પાકને વ્યક્તિ ગમે એ પાકને એના સમયસર જો એને લણવામાં ના આવે અને જમીનમાંથી બહાર કાઢવામાં ન આવે તો અંદરને અંદર તે સડી જાય છે અને અમારી બધી મહેનત નકામી જશે રાજુ પિતા પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલો તેમના કામમાં મદદ કરો છો જોયું રાજુ પિતાના ખેતરમાં તેને મદદ કરે છે જો તમે ઘરના વડીલોને તેમના કામમાં તમે મદદ કરો છો તો આ બાળકો તમે તમારા મમ્મી પપ્પાના કામમાં કદાચ અહીંયા સુરતમાં કે ગામડે પણ મદદ કરતા હશો તો તમે કયા કામમાં મદદ કરો છો તે અહીંયા નીચે લખવાનું છે જો તમે ધારો કે તમારા મમ્મીને ડાયમંડ લગાવડાવતા હોય તો ડાયમંડ લખવા લગાવી છે એમ લખવાનું અથવા વસ્તુ લેવા જતા હોય તો ઘરની કાંઈ પણ વસ્તુ લેવા જવાની હોય તો હું લેવા જાઉં છું અથવા પપ્પાએ જે કામ આપ્યું હોય એ પણ હું કરું છું એવા અહીંયા લખવાના છે છે રાજુનું ખેતર તમને કામ કરવાની મજા આવી તો હા તમે તમારા મમ્મી કરી એમાં મજા આવી તો હા પછી લખ્યું છે ડુંગળીનો પાક તો ઘરમાં બધા ખુશ છે આ વખતે ડુંગળી મોટી અને સારી છે મમ્મી અને કાકી ડુંગળીના સુકાયેલા ડાળી કાપવા ઇલીજ એટલે એક પ્રકારનું દાંતરડું બરાબર ઇલીજ એટલે એક પ્રકારનું દાંતરડું જે અહીંયા વાણાકાનું તમને દેખાય છે એના મમ્મીએ પગ નીચે છે દબાવીને રાખ્યું છે એનાથી ઈ ઇલીજ એટલે દાંતડું નો ઉપયોગ કરે છે ઇલીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે પિતાજી તે ટકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે જો ડુંગળી તો તૈયાર થઈ ગઈ ઘરે પણ આવી ગઈ એના પાંદડાથી અલગ કરવાનું હોય તો એવું ઈજ્જિત ઇલ્લી જ એટલે દાંતરડું દાંતરડામાંથી પાંદડા અલગ કરી અને ડુંગળી અલગ કરે છે અને ડુંગળીના કોથળા ભરી ડુંગળી માર્કેટમાં વેચવા લઈ જાય છે તમારી નોટબુકમાં ઉત્તર લખો રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી તો રાજુએ તેના પિતાને બીજ વાવવામાં અથવા ડુંગળીનું જોયું ને તમે આગળ આપણે જોયું તો ને તો રાજુએ તેના પિતાને ખેતરમાં ખેડવાના કામમાં મદદ કરી મોટા થઈ હળ ચલાવશે એવું કહ્યું પછી રાજુએ વાવણી સમયે દાણા નાખવામાં મદદ કરી રાજુએ મમ્મી અને કાકીને જેમ પાકની આજુબાજુ ઉગેલું નીકળેલું ઘાસ કે નીંદણ કાઢવામાં મદદ કરી રાજુ ડુંગળીનો પાક તૈયાર થતા તેના પિતાને જે પાંદડા અને ડુંગળીને અલગ કરવાની હોય તેમાં પણ તેને મદદ કરી કયા કયા કામમાં મદદ કરી રાજુએ તો વાવણી સમયે દાણા નાખવામાં મદદ કરી પછી મમ્મી અને કાકી જ્યારે પાકની આજુબાજુ નીંદણ દૂર કરતા હતા તો એ નીંદણ દૂર ખાસ વધારાનું ઉગેલો તો એ નીંદ એ નીંદણ દૂર કરવામાં મદદ કરી અને ઘરે જઈને જે ડુંગળી પાંદડાને અલગ કરવાનું હતું દાંતડાથી અને ડુંગળી વેચી કોથળા ભરીને વેચવા જવાના હતા એમાં પણ તેને મદદ કરી તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે તો તમારા ખેતર તમારા ઘરની કોઈ નજીક ખેતર છે તો દેશની વાત કરેલી છે તો હા તેમાં શું ઉગાડવામાં આવે છે તો તમારે જે મગફળી કે કપાસ કે જે કાંઈ ઉગતું હોય તેનું નામ લખવાનું છે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચારો જો રાજુના પિતાજી ડુંગળી ટ્રકમાં ભરીને તો લઈ જાય છે બરાબર જો રસ્તા ખરાબ હોય રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે તો કેવી રીતે લઈ જવાના હોય રસ્તા ખરાબ હોય તો તો એક એને પ્રાઇવેટ સાધન બાંધવું પડે બરાબર ટેમ્પો ટ્રક કે ગમે તે ટ્રેક્ટર કે કોઈ પ્રાઇવેટ સાધન બાંધી અને એમાં લઈ જાય તો ધીમે ધીમે કરતાં પણ તે પહોંચી જાય છે પછી બીજો સવાલ છે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેના એક વાહનનું ચિત્ર દોરો તો તમે ટેમ્પો ટ્રેક્ટર રિક્ષા કંઈ પણ દોરી શકો છો હવે શોધી કાઢો અને લખો રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોનો ચિત્ર અહીં આપ્યા છે આ સાધનોના નામ લખો અને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તેનો ઉપયોગ શો છે તે પણ લખો હવે અહીંયા નામ તો અહીંયા આ હળ છે બરોબર આ હળ છે તમારા વિસ્તારમાં શું કહેવાય તો એને પણ આપણે હળ જ કહેશું તો એનો ઉપયોગ શું થાય તો ખેતર ખેડવામાં પછી આ છે કોદાળી તો એનું નામ છે કોદાળી તમારા વિસ્તારમાં શું કહે છે તો આને કોદાળી જ કહેવાય છે તો એ શું થાય તો ખેતર ખેડવા માટે અથવા નિંદણ દૂર કરવા માટે અને શું કહેવાય દાંતરડું કહેવાય આપણે શું કહીશું દાંતરડું આપણે ઇલ્લી નથી કહેતા આપણે દાંતરડું કહેવી છે તો તમારા વિસ્તારમાં નામ શું કહેવાય આને અહીંયા નામ પાઠમાં ઇલી આપ્યું છે તો તમારા વિસ્તારમાં શું કહેવાય આને દાંતરડું અને એનો ઉપયોગ જે પાકને પાંદડા સાથેથી અલગ કરવા માટે રાજુનું ખેતર પાક પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે ચિત્ર જુઓ અને તેમને સાચા ક્રમ આપો હવે અહીંયા જુઓ તમે અહીંયા ચિત્ર આપેલા છે બરોબર તો સૌ પ્રથમ તો આપણે શું કરવું જોઈએ પેલા ખેતર ખેડી અને નરમ બનાવવો જોઈએ પછી ખેતર ખેડ્યા પછી આપણે તેને આ બી વાવવા જોઈએ બરોબર પછી ત્રીજું છે આ નિંદણ દૂર કરવું જોઈએ પછી આને પાક લણવો જોઈએ નહીં અહીંયા પાક લણવો જોઈએ પછી આ છે દાંતરડા એના મમ્મી ઘરે બેઠા બેઠા પાંદડાને ને કાંદાને અલગ કરે છે પછી છેલ્લે છે આ કોથળા ભરે છે બરાબર તો પહેલો નંબર આવશે ખેતર ખેડવું બીજો વાવવું ત્રીજો નીંદણ દૂર કરવું ચોથો પાક લણવું પાંચવો અલગ કરવો અને છઠ્ઠું છે કોથળા ભરવા બરાબર તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો તો અહીંયા કયા આવશે કપાસ મગફળી બરાબર પછી અહીંયા ડુંગળી અહીંયા લસણ અહીંયા શાકભાજી અહીંયા ઘઉં તમે જે વાવતા હોય એ અહીંયા લખવાના છે તમારા વાલીને પૂછીને તમારા વિસ્તારમાં થતાં કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા કરો અને વિગત નોટમાં લખો તો ધારો કે તમારે અહીંયા જો પહેલાં કપાસ વાવવાનો હોય તો પહેલાં ખેતર ખેરવું પડે પછી કપાસિયા વાવવા પડે પછી તેને પાણી પાવું પડે એમાં વધારાનું ખાસ જે નીંદણ હોય તે દૂર કરવું પડે પછી કપાસ મોટો થાય એટલે એમાંથી ઝીંડવા આવે ઝીંડવામાંથી આપણને રૂ મળે ઉપર જે કપાસ આવે તે કપાસ ખેંચીને વીણવો પડે પછી એને વેચવા માર્કેટમાં જવું પડે બરાબર તો આ પાઠ આપણો અહીંયા ચૌદમો છે બરાબર હવે આમાં હું તમને થોડાક એક્સ્ટ્રા સવાલ જવાબ ને એવું કરાવું છું તમે ધ્યાનથી સાંભળજો હવે આ પાઠ પરથી આપણે થોડાક સવાલ બને છે એ વધારાના એવું તમને કરાવું જેથી કરી તમારે પરીક્ષામાં પૂછાય અહીંયા હું તમને થોડાક એક્સ્ટ્રા સવાલ જવાબ અહીંયા કરાવું છું ઉપરથી પાઠવી છે એ તમે બરાબર ત્યાંથી નોટમાં લખવા તો લખજો અને સાંભળવા હોય તો સાંભળજો વિડીયોમાં ડાઉનલોડ કરવા હોય તો પણ કરી શકો છો પરીક્ષામાં પૂસાય બરાબર તો પહેલો સવાલ છે રાજુના પિતાએ પોતાના ખેતરમાં સાનો પાક વાવ્યો હતો તો રાજુના પિતાએ ખેતરમાં સાનો પાક વાવ્યો હતો તો રાજુના પિતાએ ખેતરમાં ડુંગળીનો પાક વાવ્યો હતો પછી બીજો સવાલ આમાં બની શકે પાકની આજુબાજુ થતી નકામી વનસ્પતિને શું કહે છે તો પાકની આજુબાજુ થતી નકામી વનસ્પતિને નિંદણ કહે છે પછી આમાં ત્રીજો સવાલ બને છે ફળો અને શાકભાજીને સાચવવા માટે શું વપરાય છે તો ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સાચવવા માટે કોલ્ડ સ્ટેરેજનો ઉપયોગ થાય છે પછી ગુજરાતના કયા પ્રદેશ ફળોની વાડી તરીકે જાણીતા છે તો ગુજરાતના દક્ષિણ પ્રદેશ ફળો અને ફળોની વાડી માટે જાણીતા છે જેવા કે વલસાડ વગેરે પછી દક્ષિણ ગુજરાતમાં કઈ પદ્ધતિથી ખેતીનું ચલણ વધી રહ્યું છે તો ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ગ્રીનહાઉસ અને ટપકા પદ્ધતિથી ખેતીનું ચલણ વધી રહ્યું છે પછી ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનો કયો જિલ્લો મોખળે છે તો ભાવનગર જિલ્લો ડુંગળીના પાક માટે કયો જિલ્લો મોખળે છે તો ભાવનગર તમાકુના ઉત્પાદનમાં કયો પ્રદેશ આગળ પડતો છે તો ચરોતર ભરૂચના કાનમ પ્રદેશ શાના ઉત્પાદન માટે જાણીતો છે તો કપાસના ઉત્પાદન માટે કયા પ્રદેશમાં મગફળીનું વાવેતર વધારે થાય છે તો સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધારે થાય છે હવે આમાં મોટો સવાલ પણ બની શકે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે હમણાં આપણે અહીંયા જો આગળ જ અહીંયા હતું કે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે તો આમાં જવાબ આવશે ખેતર ખેડવા માટે પ્રાણીઓના મોટા ભાગે ઉપયોગ થતો હતો હવે ખેડૂતોની સ્થિતિમાં બદલાવ આવ્યો છે એટલે થોડા સમયથી ખેડૂતો જમીન ખેડવા માટે અથવા ખેતી કામ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે તેનાથી સમય અને શક્તિ બંનેનો બચાવ થાય છે ખેડૂત ઓછી મહેનતે વધુ જમીન ખેડી શકે છે પછી આમાં બીજો સવાલ પણ બની શકે કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી હતી આગળ આપણે આવેલું હતું કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી હતી તો ખેતર વાવણી સમયે દાણા નાખવામાં મદદ કરી પછી મમ્મી અને કાકી જ્યારે પાકની આજુબાજુ વધારેલું ઉગળેલું નીકળેલું નીંદણનું ઘાસ દૂર કરતા હતા એમાં કરી પછી ઘરે બેઠા બેઠા એના કાકી અને મમ્મી જે પાંદડા અને ડુંગળી અલગ કરતા હતા એમાં વાત કરી બરાબર પછી આમાં ત્રીજો ચોથો સવાલ બની શકે કે ખેતી કામમાં કયા કયા ઓજારો વપરાય છે તો લખાય ખેતીકામમાં કોદાળી પાવડો હળ પ્લાવ વાવણીયું દંતાળી જંતુનાશક દવાઓ દાંતરડું થ્રેશર હળ હલર વગેરેનો ઉપયોગ થાય છે હવે આ ઉપરથી થોડીક ખાલી જગ્યા પણ બની શકે અને થોડાક વિકલ્પો પણ બની શકે તો ધારો કે હું પહેલા તમને વિકલ્પો સમજાવું છું ખેતર શું કરવાથી જમીન પોચી અને નરમ બને તો વિકલ્પમાં આવે ખેડવાથી શું કરવાથી ખેડવાથી પછી બીજો તમાકુના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે તો ચરોતર પછી ત્રીજો વિકલ્પ ગુજરાતના કયા ભાગમાં ડાંગરની ખેતી વધારે થાય છે તો મધ્યપ્રદેશ પછી ચોથો સવાલ બનાસકાંઠા બનાસકાંઠાનો બનાસકાંઠા સેના ઉત્પાદનમાં મોખરે છે તો બાજરીના પછી પાંચમો સવાલ પાંચમો વિકલ્પ કાનમ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે તો ભરૂચ જિલ્લામાં પછી હવે આમાં તમને થોડાક ખાલી જગ્યા પણ બને છે કે ડુંગળીના બીજ ખાલી જગ્યા મહિનામાં વાવવામાં આવે છે તો આપણે સૌ પ્રથમ જ જોયું હતું કે ડુંગળીના બીજ કયા મહિનામાં વાવવામાં આવે છે તો ઓક્ટોબર મહિનામાં કયા મહિનામાં ઓક્ટોબર મહિના ઉપર આવેલું હતું ને સૌથી પહેલાં જ પાઠમાં જ અહીંયા જો અહીંયા લખેલું છે કે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે એટલે ઓક્ટોબર મહિનામાં ડુંગળીના બીજ વાવવાનું હોય છે પછી બીજી ખાલી જગ્યા ગુજરાતના ખાલી જગ્યા વિસ્તારની હાઉસ હાફુસ કેરી વખણાય છે હાપુસ કેરી તો ગુજરાતના કયા જ વિસ્તારમાં હાપુસ કેરી વખણાય તો વલસાડ પછી ત્રીજી ખાલી જગ્યા જૂનાગઢની ખાલી જગ્યા કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે તો કેસર કેરી પછી ચોથો ઉત્તર ગુજરાતની જમીન ખાલી જગ્યા છે તો રેતાળ પાંચમો દરિયા કિનારે ખાલી જગ્યાના વૃક્ષો થાય છે તો નાળિયેરી હવે આમાં થોડા ખરા ખોટા પણ બની શકે છે કે ડુંગળીના બીજ ઓક્ટોબર મહિનામાં વાવવામાં આવે છે તો સાચું પછી બીજું એક પ્રકારની કોદાળીને ઈલી કહે છે તો સાચું નહીં કોદાળીને ઈલીજ ના કહેવાય એટલે એક પ્રકારની કોદાળીને ઈલી કહે છે તો ખોટું દાંતરડાને ઈલીજ કહેવા તો કોદાળી છે એટલે ખોટું આવશે દંતાળીનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે તો ખોટું સુધારેલી જાતના બિયારણ વાપરવાથી ઉત્પાદન ઘટે છે તો ખોટું તમાકુના પાકને બેસર જમીન માફક આવે છે તો સાચું બરાબર આવી રીતે તમને અહીંયા થોડાક વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા પણ મેં બનાવી આપ્યા છે જેથી કરી તમને પરીક્ષામાં પૂછાય તો આવડી જાય બરાબર પછી હવે આમાં રેતાળ જમીન હોય અને કાળી જમીન હોય બે પ્રકારની જમીન આવે છે તો રેતાળ જમીનમાં કયા કયા પાક થાય તો રેતાળ જમીનમાં બાજરી બટાકા અને વધુ અનુકૂળ આવે છે અને કાળી જમીનમાં શેરડી કપાસના ફળો થાય છે બરોબર રેતાળ જમીનનું પાક રેતાળ જમીન ક્યાં વધારે જોવા મળે છે તો હમણાં આપણે ઉપર જોયું હતું કે રેતાળ જમીન ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે અને કાળી જમીન ક્યાં જોવા મળે કાળી જમીન સૌરાષ્ટ્રમાં જોવા મળે છે જેથી કરી ત્યાં શેરડી કપાસ અને મગફળી એવું વધારે થાય છે બરોબર બાળકો તમે આ પાઠમાં થોડુંક ધ્યાન આપજો વાંચજો અને ખરે મહેનત કરજો સ્કૂલ શરૂ થવાનો હજુ કાંઈ એંધાણ છે નહીં ત્યાં સુધી તમે આ ઓનલાઈન વિડીયો આવે છે એસાઈમેન્ટ આવે છે એના પર જ આધાર રાખી અને વરસ પૂરું કરવાનું છે બરોબર બાળકો ચલો હવે આગળનો પાઠ આપણે આવતા પીડીયડમાં જોઈશું ત્યાં સુધી નમસ્કાર